नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो आज आप धोरण 10 विषय गुजराती चैप्टर नंबर 9 काव्यनु नाम छे माधवने डीठो छे क्या काव्यनो अभ्यास करीशुं। काव्यना कवि छे हरिंद्र दवे। हरिंद्र दवेनो जन्म 19/9/1930 अने अवसान मृत्युनी तारीख छे 29/3/1995। हवे सौ प्रथम जोईए तो कवियनो साहित्य प्रकार छे उर्मी गीत। त्यार पछी आगळ जोईए कवियनो काव्यना कविनो परिचय। कविनु पूरुं नाम हरिंद्र जयंतीलाल दवे अने एमनुं वतन कयुं छे तो कि खंभरा कच्छमां छे। तेओ व्यवसाये पत्रकारिता, कविता, नलकथा, नाटक, विवेचन, निबंध जेवा विविध क्षेत्रों तेमणे खेड़िया हता मतलब कि एनी अंदर पोते लखाण कर्युं हतुं। त्यार पछी आगळ जोईए तो एमना काव्य संग्रहोना नाम आप्या छे आसव, मौन, सूर्योपनिषद, हयाती एमना काव्यना संग्रहो छे। तेओ मुख्यत्वे कवि छे, तेमना गीतोनुं माधुर्य ध्यान खेंचे छे। हवे कवि तो छे ज, આ ઉપરાંત એમની નવલકથાઓ પણ લખી છે। કઈ કઈ? તો કે અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત ટૂંકમાં પ્રાપ્ત થયા છે। હવે ત્યાર પછી જોઈએ તો કાવ્યનું સાહિત્ય પ્રકાર પર જોઈ ગયા કે ઉર્મી ગીત છે અને આ કાવ્યની અંદર કયો ભાવ, કાવ્યનો સારાંશ શું છે એ આ કાવ્યના બીજા પેરેગ્રાફની અંદર આપણને આપ્યું છે કે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણવિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે। કૃષ્ણના વિરહને લગતું આ કાવ્ય છે અને કૃષ્ણ વાંસલી તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે। અવિનાભાવી એટલે કેવી? તો કે ક્યારેય કોઈ દિવસ અલગ ન પડે એવી રીતે। પણ અહીં તો વાંસલી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે। હવે ક્યારેય આપણે જોયું નથી કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વાંસલીને છૂટી મૂકી હોય અથવા તો છોડી દીધી હોય, પણ આ કાવ્યની અંદર કંઈક એવો ભાવ છે કે વાંસલી છે એ કૃષ્ણથી અલગ થઈ ગઈ છે, વિખૂટી પડી ગઈ છે। વાંસલીનો સુર કૃષ્ણને શોધતો હોય છે। હવે વાંસલીનો જે સૂર છે, અવાજ છે, એ ભગવાન શ્રી કૃષ્ણને શોધે છે અને એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદંબ, યમુના, રાધા અને મોરપીચ્છ। હવે પેલો વાંસલીનો સૂર છે, એ સૂર ભગવાન શ્રી કૃષ્ણને શોધ કરે છે અને એની શોધની સાથે સાથે એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદંબ, એ કદંબનું ઝાડ છે, ત્યાર પછી યમુના નદી, રાધા અને એના મસ્તક ઉપર રહેલું મોરપી છે એની સાથે જોડાય છે। આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે। કાવ્યાત્મક રીતે બધાને એકસાથે જોડી દીધા છે। યમુનાના વહેણની સાથે રાધાની આંખની ઉદાસી હવે કોને કોની સાથે જોડ્યા છે? તો કે યમુના નદીના જે વહેણ છે, પાણીનું વહેણ જે તરફ, જે દિશા તરફ ઢળી રહ્યું છે, વહી રહ્યું છે, એની સાથે રાધાજીની આંખની અંદર રહેલી કૃષ્ણ પ્રત્યેનો જે ઉદાસ ભાવ, ઉદાસ ચહેરો એ બતાવ્યું છે। પછી ચાંદનીની સાથે રાતરાણી, રાતરાણી એટલે તે રાત્રિના સમયે જે સુગંધ આપતા ફૂલ છે એને રાતરાણી કહેવામાં આવે છે, એ ચાંદની, ચંદ્રની ચાંદનીની સાથે। ત્યાર પછી મોરપીચ્છ સાથે સુવાળા રંગ, આકાશ સાથે, મોરપીચ્છની સાથે શું જોડ્યું છે? તો કે સુવાળા રંગની સરખામણી કરી છે। આકાશની સાથે ચંદ્રનું સાયુજ્ય રચી એ કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે। કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈ પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે। હવે કાવ્યની શરૂઆત ક્યાં થઈ જાય છે? તો કે કૃષ્ણથી પેલી વાંસરી છે, બંસરી છે,
એ વિખૂટી પડી જાય છે, ત્યાંથી કાવ્યની શરૂઆત થાય છે. અને કાવ્યના અંતે જળ યમુના નદીના જળની અંદર એક એવું તેજ પરખાય છે, તેજ જોવા મળે છે કે એને એવો ભાવ થઈ જાય છે કે એને એ પાણીની અંદર કૃષ્ણ હશે જ, ત્યાં કાવ્ય વિરમે છે, પૂર્ણ થાય છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. કાવ્યની શરૂઆત કરીએ. વાસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય, મારગની ધૂળની ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. હવે વાસળીથી પેલો સૂર છે ને એ અલગ પડી ગયો છે, વિખૂટો એટલે કે છૂટો પડી ગયો છે, અલગ પડી ગયેલો સૂર ઢૂંઢે કદંબની છાંય. કદંબની છાયામાં, કદંબ નામનું એક વૃક્ષ છે અને એ છાયડાની અંદર ભગવાન શ્રી કૃષ્ણને શોધે છે. કદંબના ઝાડની છે બેસી અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ વાસળી વગાડતા હતા, એટલા માટે કદંબના વૃક્ષની છાયામાં બેસી અને એ શ્રી કૃષ્ણને શોધવાનો પ્રયત્ન કરે છે. પણ આગળ શું કહે છે કે મારગની ધૂળની ઢંઢોળીને પૂછે, મારા માધવને દીઠો છે કે. માર્ગની, રસ્તા ઉપરની જે ધૂળ છે એ ધૂળને ઢંઢોળીને પૂછે છે. ઢંઢોળવું એટલે શું? તો કે ખૂબ હલાવવું, ખૂબ હલાવી હલાવીને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય, માધવ ભગવાન શ્રી કૃષ્ણને તમે ક્યાંય જોયા છે? એવો પ્રશ્ન પૂછે છે. કોણ? તો કે વાસળીનીથી છૂટો પડેલો પેલો સૂર છે, વાસળીનો સૂર છે એ એ પ્રશ્ન પૂછે છે. ત્યાર પછી આગળ, યમુનાના બહેન તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. હવે ત્યાર પછી યમુના નદીને પૂછે છે કે યમુનાના વહેણને મૂંગા જોઈને કહે છે કે તમે મૂંગા કેમ છો, બોલતા કેમ નથી? મૂંગું એટલે કે અબોલ, મૂક. યમુના એ નદી છે, એક નદી છે. એના વહેણ એટલે કે એનો પાણીનો પ્રવાહ છે, એને પૂછે છે કે તમે કેમ કંઈ બોલતા નથી, કેમ મૂંગા છો, મૂંગા થઈ ગયા છો, બોલતા કેમ નથી? અને રાધાની આંખ કા ઉદાસ, અને આ રાધાની આંખ છે આજે ઉદાસ કેમ દેખાય છે મને? આગળ, વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. વહી જતી, વહી જવું એટલે કે આગળ ધપવું. એ વહી જતી લેરખી, પવનની લેરખી છે, દેખાય નહીં. પવન એવી વસ્તુ છે કે આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ એનો અહેસાસ કરી શકીએ માત્ર. તો એ પવનની લેરખીને એમ કહે છે કે વહી જતી પવનની લેરખી સૂરને શું કરે છે? વ્યાકુળ કરે છે અહીં, વ્યાકુળ બનાવી દે છે, બાવરું બનાવી દે છે. કે સરતી આ સાંજનો ઉજાસ, અહીં સાંજનો ઉજાસ સરી જાય છે. સરી જવું મતલબ પસાર થઈ જાય છે, આગળ વધી જાય છે, આગળ ધપી જાય છે. આગળ જોઈએ, બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત્રાની ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે ક્યાંય. બાવરું, બાવરુંનો અર્થ શું થાય? ગોભરાઈ ગયેલું. વિભાવરી એટલે રાત્રિ. હવે રાત છે એ ગભરાઈ ગઈ છે, ડરી ગઈ છે કે રાત્રિના પગલાના સ્પર્શથી, પગલાની લાગણીથી એવો શબ્દ આપ્યો છે કે રાત્રિ બહાવરી બનેલી, ડરી ગયેલી રાત્રિના પગલાના સ્પર્શથી રાતરાણી ઝાકળથી નાઈ. રાતરાણી શું છે? તો કે રાત્રિ સુગંધ આપતા એ ફૂલ, એને રાતરાણીના ફૂલ કહેવામાં આવે છે. રાતરાણીને ઝાકળમાં નાતી જોવે છે. હવે રાત્રિના સમયે જોયું છે કે ઝાકળ આવે, સવાર આપણે વહેલી સવારે ઉઠીએ ને તો એ ઝાકળ આપણને ભીનો ભીનો લાગે, એ ફૂલ ઉપર, ઉગી નીકળેલા ઘાસ ઉપર પાણીના બૂંદ ટપકા ટપકા જોવા મળે, તો એને આપણે ઝાકળ કહીએ છીએ. એટલે કહે છે કે બાવરી રાત્રિના પગલાના સ્પર્શથી, લાગણીથી, એમ કહે છે કે સ્પર્શથી રાતરાણી છે જાણે કે ઝાકળની અંદર
નાહી રહી છે, નાહી છે અને એને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? તમે મારા માધવને જોયો છે? આગળ, ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે સાચવશું સુવાળા રંગ, મારી તે મુરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક, જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય, મારા માધવને દીઠો છે ક્યાંય? હવે એમ કહે છે કે એક મોરપીછ ઉડતું આવે જો અહીં મોરપીછ તો અમે, કે અહીં જો મોરપીછ છે એ ઉડતું ઉડતું આવી ચડે અથવા તો ઉડતું ઉડતું આવે તો એના શું કહે છે કે સુવાળા રંગ, સાચવશું સુવાળા રંગ અમે, એમ કહે છે કે અમે એના સુવાળા રંગને સાચવશું, સંભાળીને રાખી દઈશું, એના એ રંગને પડવા નહીં દઈએ અથવા તો ઝાંખપ નહીં લાગવા દઈએ. આગળ, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક. પછી આગળ શું કહે છે કે મારી મોરલી એટલે કે વાંસલીના આભમાં આકાશની અંદર એક તેજ જેવું રેલાય છે, મારી મોરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક. મયંક એટલે ચંદ્ર, એટલે કે આભની અંદર શ્યામ એટલે કે કૃષ્ણના નામનો એક મયંક, મયંક મતલબ ચંદ્ર ઉગે છે અને એ ચંદ્ર જળમાં તે તેજ એનું એવું રેલાય હવે. આકાશની અંદર જે ચંદ્ર ઉગે છે ને એ યમુના નદીના જળની અંદર એનું તેજ એવું રેલાય છે કે પાતાળમાં પણ હરિવર કૃષ્ણ પરખાય, જળમાં એવું રેલાય કે પાતાળે હરિવર પરખાય, પાતાળમાં પાતાળની અંદર હરિવર ભગવાન શ્રી કૃષ્ણ છે એમને પરખાય છે, ઓળખાય છે કે એ પાતાળની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે, એ અંદર ક્યાંક બેઠા છે. પાતાળ એટલે શું? તો કે પુરાણની અંદર એવી ચોખવટ છે કે પૃથ્વીની નીચે આવેલા સાત લોક અને એ સાત લોકમાંનો એક લોક એટલે પાતાળ લોક. તો એ પાતાળની અંદર મને ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે, પરખાય છે મતલબ દેખાય છે. અહીં આ સુરની શોધ છે ને એ ભગવાન શ્રી કૃષ્ણની શોધ છે ને એ પૂરી થાય છે, જાણે કે એને કૃષ્ણનું દર્શન કરી લીધું છે. ક્યાં દર્શન થાય છે એને? તો કે પાતાળની અંદર યમુના નદીના નીર એટલા બધા ચોખ્ખા થઈ જાય છે અને ચોખ્ખા નીર વાટે પોતાને આંખ પડે જુએ છે તો એ પાતાળની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એને નરી આંખે દેખાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ક્યાં છુપાયા છે? પાતાળની અંદર છુપાઈને બેઠા છે. ફરી વખત આખા કવિનો સાર સમજાવું છું કે વાંસળીથી છૂટા પડી અને એક સુર કદમની છાયામાં ભગવાન શ્રી કૃષ્ણને શોધે છે. આથી કૃષ્ણના વિરહના તડપતા સુર શ્રી કૃષ્ણની શોધાદ્રી છે અને બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ અને નિર્જીવ તત્વો છે એની પાસે જઈ અને મારા માધવને ક્યાંય દીઠો છે એવો પ્રશ્ન પૂછે છે અને ખાતરી થઈ જાય છે કે કૃષ્ણ ક્યાંક તો મળશે જ ને, આજે નહીં તો કાલે એને ક્યાંક ને ક્યાંક કૃષ્ણ મળી જશે. એટલે સૌ પ્રથમ કૃષ્ણની ચરણરતિ પવિત્ર થયેલી એ માધવની ધૂળને પ્રશ્ન પૂછે છે, ઢંઢોળીને પ્રશ્ન પૂછે છે, ત્યાંથી એને કોઈ જવાબ મળતો નથી. એટલે એ ક્યાં જાય છે? તો કે યમુનાના વહેણ પાસે જાય છે. ત્યાં જઈને પણ એ યમુનાના વહેણને મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ અને નિરાશ થઈ જાય છે. પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બાવરી બનેલી રાત્રિના પગલાના સ્પર્શથી રાતરાણીને જાણે કે ઝાકળમાં ઝાકળથી નાય રાતરાણીને એ ઝાકળમાં નાતી જુએ છે. ત્યાં પણ વાસલીના સુરની શ્રીકૃષ્ણને મળવાની જે ઉત્કંઠા છે સંતોષાતી નથી, ટૂંકમાં એને ભગવાન શ્રી કૃષ્ણ મળતા નથી. પછી આગળ કહે છે કે કૃષ્ણના મુગટનું પેલું મોરપીછ છે એ ઉડતું ઉડતું આવે અને એના સુવાળા રંગ સાચવવાની એને ઈચ્છા થાય છે. અંતે સુરની અંદર એક આશાનું કિરણ જાગે છે અને એ સુરને પોતાની મોરલીના આભમાં
કૃષ્ણના નામનો જે ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણનું તેજ યમુનાના જળની અંદર રેલાય છે અને એને પાતાળમાં હરિવર કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ જાણે કે પરખાય છે એટલે કે દેખાય છે અને અહીં આ સુરની શોધ છે એ પૂરી થઈ છે અને કૃષ્ણનું દર્શન પામે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આજનું લેસન જોઈએ લે સોરી કાવ્યનું સાહિત્ય કૃતિ છે વરસાદની મોસમ છે એની અંદરથી કાવ્ય લીધું છે અને એ છે આપણે કાવ્યની સાહિત્ય કૃતિ। ત્યાર પછી જોઈએ તો હોમવર્કની અંદર તમારે શબ્દ સમજૂતીની અંદર આપેલા અને કાવ્યની અંદર આપેલા તળપદા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને સમાનાર્થી શબ્દો એ લખવાના છે અને એક વાક્યના પ્રશ્નો છે એ તમારે લખવાના છે નવનીતની અંદરથી અને ફેરબુકની અંદર પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આ બે પ્રશ્ન છે એ ફેરબુકમાં લખવાના છે।